તો હવે સ્ટેટસ 60 પર આગળ વધીશું. ગુજરાતમાં 172 તાલુકામાં પડ્યો વરસાદ. સૌથી વધુ કચ્છના મુંદ્રા અને માંડવીમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. ભરૂચના નેત્રંગ તાલુકામાં 4.25 ઇંચ વરસાદ. આણંદના ખંભાતમાં 4 ઇંચ વરસાદ વરસ્યો. સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, કચ્છ, જૂનાગઢ કલેક્ટર સાથે મુખ્યમંત્રીએ વાત કરી. ભારે વરસાદ પછીની પરિસ્થિતિનો મેળવ્યો તાગ. એસએમસી કમિશનર સાથે પણ વાત કરી. વડોદરામાં થોડા સમયના વિરામ બાદ ફરી વરસાદની શરૂઆત થઈ છે. ભાયલી, ગોત્રી, વાસણા રોડ, હરિનગર, તાંદલજા વિસ્તારમાં વરસાદ વરસ્યો. રાજ્યમાં આગામી 5 દિવસ પડી શકે છે ભારે વરસાદ. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં થઈ શકે છે મેઘમહેર. કચ્છના અબડાસામાં જળબંબાકારની સ્થિતિ. સાંધવ રોડ, ગઢવાળા, ડુમરા, રામવાડી વિસ્તારમાં નદીઓ બે કાંઠે વહી નદીઓના પાણી વાડીઓ અને રસ્તા પર વહેવા લાગ્યા. અબડાસાના મોથાળા, બાલચોળ અને નરેડી રાત તળાવ વિસ્તારમાં ફરી વળ્યા સાંબેલાધાર વરસાદ. મુંદ્રાના સમાઘોગામાં આવેલી નદીમાં આવ્યું ઘોડાપૂર. ભારે વરસાદને પગલે નદીમાં નવા નીરની આવક થઈ. નદીમાં નવા નીરથી ખેડૂતોને ફાયદો થશે તો સિંચાઈ માટેના પાણીની સમસ્યા દૂર થશે. અબડાસાના હિંગરિયા નરેડી વિસ્તારમાં વરસાદ વરસ્યો. નરેડી પાસે આવેલી નદીમાં આવ્યું ઘોડાપૂર. નદીમાં પાણીની આવકથી રસ્તો બંધ થયો છે. રસ્તો બંધ થતા લોકોને હાલાકી. કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી બરાયાના નદીમાં પાણીની આવક થઈ. નદીમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો તો મુંદ્રા, અબડાસા અને નખત્રાણામાં સારો વરસાદ થયો. ભાવનગરની ગેલો નદીમાં પાણીની આવકથી ખેતરોમાં પાણી ભરાયા. માઢિયા, ભાણગઢ, પાળિયાદ, દેવળિયા ગામમાં ખેતરમાં પાણી ભરાયા. પાણી ભરાઈ જતા ખેડૂતોને વ્યાપક નુકસાન થયું. જુવાર, બાજરી અને કપાસ સહિતના પાક ધોવાઈ ગયો. વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી વધતા મગરો સયાજીગંજ વિસ્તારના સુભાષનગરમાં નીકળ્યા. સુભાષનગરના ઝૂંપડીઓમાંથી છત પર મગર ચડી આવ્યા તો એક સાથે 3 મગરો દેખાતા અફરાતફરીનો માહોલ સર્જાયો. સ્થાનિક લોકોએ વિડીયો બનાવી વાયરલ કર્યો તો તંત્રએ અગાઉથી જ સુભાષનગરના લોકોને સલામત સ્થળ પર લઈ ગયા હતા. વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત ઘટાડો જોવા મળ્યો. વિશ્વામિત્રી નદીની સપાટી 21.74 ફૂટે પહોંચી. વડોદરામાં માથેથી પૂરનું સંકટ ટળ્યું છે. આજવા સરોવરની સપાટી 212 ફૂટ પહોંચી છે તો વડોદરામાં વરસાદ ઘણા કલાકોથી બંધ છે. ભાવનગરના શેત્રુંજી ડેમની સપાટી 33 ફૂટે પહોંચી છે. શેત્રુંજી ડેમ 34 ફૂટે થશે ઓવરફ્લો. ઉપરવાસમાં વરસાદ પડવાના કારણે ડેમમાં થઈ 19,740 ક્યુસેક પાણીની આવક. આવક સતત ચાલુ રહી તો ડેમ ઓવરફ્લો થશે. જામજોધપુરના સિદ્ધસરમાં વેણુ નદીમાં વહેણમાં કાર ફસાઈ. કાર ચાલકની બેદરકારીથી ફસાઈ કાર. કોઝવે પર પાણી હોવા છતાં કાર ચાલકે પાણીના પ્રવાહમાં કાર ચલાવી. પૂરમાં ફસાયેલી કારને જોવા લોકો ઉમટ્યા. દ્વારકાના ખંભાળિયા નજીક આવેલો સિંહણ ડેમમાં 2 ફૂટ સુધી થયો ઓવરફ્લો. ખંભાળિયાની સલાયા નગરપાલિકાને સિંચાઈનું પાણી પૂરું પાડે છે આ ડેમ. સિંહણ ડેમમાં ઓવરફ્લો થતા લોકો અને ખેડૂતો ખુશખુશાલ થયા. અબડાસાના નાદરા ગામે ખેતરમાં બનાવેલા ચેકડેમ તૂટ્યા. ચેકડેમ તૂટતા રસ્તા પર ફરી વળ્યા પાણી. રસ્તા પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવ્યો. રસ્તો બંધ થતા ગ્રામજનોને હાલાકી. કચ્છના અબડાસાનો બેરાચિયા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા બીટીઆરી ભાચુંડાના ખેડૂતોને થશે ફાયદો. ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી તો કચ્છમાં વરસ્યો સારો વરસાદ. સુરતમાં ઉકાઈ ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ઉપરવાસમાં ભારે વરસાદ પડતા પાણી છોડવામાં આવ્યું છે. પાણી છોડાતા નદી પાસે આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા. સુરતની લિંબાયત ખાડીમાં હજુ પણ કમરસમાં પાણી છે. ઉપરવાસમાં વરસાદ બંધ થતા ખાડીના પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે. ઝી 24 કલાકની ટીમે ખાડી વિસ્તારની મુલાકાત લીધી. સુરતમાં વરસાદે પાલિકાની પોલ ખોલી છે. શહેરના અનેક વિસ્તારમાં રસ્તા તૂટ્યા છે. રસ્તા પર ખાડા પડવાથી વાહન ચાલકો હેરાન પરેશાન થયા. ખાડા પડતા મનપાએ સમારકામ શરૂ કર્યું છે તો રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટરો સામે સવાલ ઉઠ્યા. ઓલપાડના વડોલી ગામની સીમમાં આવેલા સ્મશાન દેખાયું. કીમ નદીમાં પાણીની આવકથી સ્મશાન પાણીમાં ગરકાવ થયું.
तो पाणी ओसरता स्मशान देखायुं छे। तो कीम नदीमां शांत पड़ता ग्रामजनोए लीधो हाशकारो। सूरतनी आयुष होस्पिटलमांथी दर्दी अने कर्मचारीनुं रेस्क्यू करवामां आव्युं। पर्वत गाममां खाड़ीना पाणी होस्पिटलमां फरी वळ्या हता। होस्पिटलमां पाणी फरी वळता दर्दी अने कर्मचारीओ फसाई गया हता। फायरनी टीमे दर्दी अने कर्मचारीने रेस्क्यू करीने सुरक्षित जग्याए लई गया। કીમ નદીના પાણી ઓસરતા ઉમરાછી ગામમાં લોકોએ હાશકારો અનુભવ્યો। ગામમાં કીમ નદીના પાણી ઘૂસતા લોકો હેરાન થયા હતા। તો પાણીના પ્રવાહથી સરકારી શાળાની દિવાલ ધરાશાયી થઈ હતી। સરકારી શાળામાં પાણી ઘૂસતા રાષ્ટ્રધ્વજ મંદિરે ફરકાવ્યો હતો। સુરતમાં આવેલી કીમ નદીના પૂરના પાણી અને પવન સાથે આવેલા વરસાદે આદિવાસી પરિવારને ઘરવિહોણા કર્યા। ઉમરાછી ગામે આદિવાસી પરિવારનું આવાસનું મકાન દિવાલ તૂટી પડતા પરિવાર છત વગરનું થઈ ગયું। તો પરિવારને સરકારી સહાય મળે તે માટે ગ્રામ પંચાયતે રિપોર્ટ પણ કર્યો। સુરતની માધવબાગ સોસાયટીમાં ભરાયા પાણી। પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી છે માધવબાગ સોસાયટી। પાણીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા। ફાયરની ટીમે બોટથી રેસ્ક્યુ કર્યા। સુરતના ખજોદ ગામમાં પાણી ભરાયા છે। ખજોદ ગામમાં ચામુંડા માતા મંદિરના રસ્તા પર પાણી ભરાયા। પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો। રસ્તો બંધ કરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। કચ્છના માંડવીમાં નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા। આઝાદ ચોક ભીડ બજાર સહિતના વિસ્તારમાં પાણી ભરાયા। પાણી ભરાતા શહેરીજનો હેરાન પરેશાન થયા। કચ્છના માંડવીમાં થયેલા વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા। નગરપાલિકાની ઢીલી નીતિથી ઠેર ઠેર પાણી વહેતા થયા છે। માંડવીની અનેક જગ્યાએ પાણીના વહેણ ઉપર ગેરકાયદેસર બાંધકામોથી પાણી ભરાયા। કચ્છના અબડાસામાં ભારે વરસાદથી હાઈવે પર પાણી ભરાયા। નલિયા મોથાળા એરપોર્ટ પર પાણી ભરાયા છે। પાણી ભરાઈ જતા વાહન ચાલકો હેરાન થયા। કચ્છમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા। મુદ્રાના નવીનાળા ઝરપર રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। કચ્છમાં સતત વરસાદથી પાણીની આવક થઈ છે। સરહદી ભીટારા ગામની નદી બે કાંઠે વહી નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા। પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી। કચ્છના અબડાસામાં ધોધમાર વરસાદથી રસ્તાઓ બંધ થયા। રાતાળ તળાવ મોથાળા પાસેના નદીમાં પાણી આવતા રસ્તો બંધ થયો છે। બંને કાંઠે નદી આવતા મોથાળાનો રસ્તો બંધ, લોકો અટવાયા। વડોદરામાં વરસાદના કારણે નાગરિકો મુકાયા મુશ્કેલીમાં। વાસણા ભાયલી વિસ્તારના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા। રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાન। પાણીનો નિકાલ ન થતા લોકોમાં રોષ જોવા મળ્યો। વડોદરાના સલાટવાડા ચાર રસ્તા પાસે જર્જરિત મકાનની છત તૂટી। ફાયર બ્રિગેડની ટીમે રસ્તો બંધ કર્યો, કોર્ડન કર્યો। આખું મકાન તૂટે તેવી શક્યતા છે। એક જ લાઇનમાં 5 મકાન જર્જરિત હોવાથી અપાઈ નોટિસ। ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નહીં। વડોદરામાં ભારે વરસાદે લીધો વિરામ। કૃષ્ણનગર રામદેવનગર 1000થી વધુ મકાનોમાં પાણી ભરાયા। વરસાદનો વિરામ છતાં ઘરોમાંથી પાણીનો નિકાલ નથી થઈ રહ્યો। સ્થાનિક લોકોમાં પાલિકા સામે રોષ। આજ દિન સુધી નેતા કે અધિકારી નથી લીધી વિસ્તારની મુલાકાત। ભાવનગરના વલભીપુર હળિયદ રસ્તા પર ડીપ પર પાણીમાં ગયો તણાઈ ગયો છે। ડીપમાં રસ્તો પાર કરતા સમયક બની ઘટના। જોકે ગાયોને બાદમાં બચાવી લેવામાં આવી છે। તો ઉપરવાસમાં થયેલા વરસાદથી ઘેલો નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી। ભરૂચના જંબુસરમાં વીજળી ન હોવાથી ગ્રામજનો હેરાન પરેશાન થયા। છેલ્લા 5 દિવસથી ગામમાં નથી વીજળી। સતત વરસાદને પગલે વીજળી થઈ છે ગુલ। 5 દિવસ બાદ ટ્રાન્સફોર્મરના રિપેરિંગ માટે આવેલા કર્મીઓને ગ્રામજનોએ ઘેર્યા। સ્માર્ટ સિટી માનવામાં આવતા અમદાવાદની હાલ ખરાબ સ્થિતિ છે। શહેરના અનેક વિસ્તારમાં ખાડા પડ્યા છે। વરસાદી માહોલ વચ્ચે અનેક જગ્યાએ ખાડાથી વાહન ચાલકો હેરાન પરેશાન થયા। મસ મોટા ખાડાથી વાહન ચાલકોમાં અકસ્માતનો ભય છે। તો એસજી હાઈવે વાડજ ગોતા સાયન્સ સિટી વિસ્તારમાં મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। ઉત્તરપ્રદેશના નોઈડાના સેક્ટર 10માં સવારે ધોધમાર વરસાદ પડ્યો। ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા। હવામાન વિભાગે વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। આંધ્રપ્રદેશના વિજયવાડામાં સતત વરસાદ પડી રહ્યો છે, જેને પગલે જળાશયોમાં પુષ્કળ પાણીની આવક થઈ છે। ભારે વરસાદના કારણે કૃષ્ણ નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। નદીનું જળસ્તર વધતા નજીકના ગામોને અલર્ટ કરવામાં આવ્યા।
हिमाचल प्रदेश में भारे वरसाद बाद अनेक स्थलों पर पहाड़ों पर भूस्खलन की घटना बनी त्यारे मंडी जिल्ला में बड़ी विस्तार में भूस्खलन थयुं छे। भूस्खलन ना दृश्यों कैमरा में कैद थया, केटलाक घरों में नुकसान थयुं छे। तेलंगाणा में भारे वरसाद ना कारणे नदियों में पूर की स्थिति सर्जाई है त्यारे भूपलपल्ली जिल्ला में खेतरों में पानी भराई जता 12 खेडूतो फसाया। तमाम 12 खेडूतों ने सेना हेलिकॉप्टर में एरलिफ्ट कर बचावी लेवामां आव्या। राजकोट में कैदियों माटे बनावेला कोविड सेंटर फूल थता तंत्र मूंझवण में मुकायू। संक्रमितों ने कोविड सेंटर बार बस में बेसाड़वामां आव्या छे। 23 जेटला संक्रमितों ने जाहिर में बस में बेसाड़वामां आव्या हता। सूरत मनपानी गंभीर बेदरकारी सामे आवी। भाटे विस्तार में कोरोना ना दर्दी ने भोजन कचरा की गाड़ी में आपवामां आव्युं। गाड़ी में एक तरफ दुर्गंध और बीजी तरफ भोजन राखवामां आव्युं छे। जागृत नागरिके सोशियल मीडिया पर वीडियो बनावीने वायरल कर्यो। वडोदरा में मास्क नहीं पहेरनारा पर पुलिस की तवाई। नवा नियम मुजब चालक और मुसाफरो मास्क पहेरवू फरजियात छे। चकली सर्कल पास पुलिस नु कड़क चेकिंग जोवा मळ्यु तो मास्क न पहेरनार विरुद्ध पुलिस से कार्यवाही करी। जी 24 कलाकना मास्क रियालिटी चेक में वलसाड नो युवा वर्ग फेल थयो। तीथलना दरिया किनारे अने वांकी नदी नो पुल तेमज एंकर हाइट्स फूड कॉर्नर ज्या युवानो एकट्ठा थयेला वगर मास्के जोवा मळ्या। जी 24 कलाक प्रश्न करता युवक युवतीओ भागता जोवा मळ्या। अमदावाद में एएमसी वधु 14 विस्तारों ने माइक्रो कंटेनमेंट की याद में मुक्या है। अगौना 6 विस्तार ने रद्द करवामां आव्या। शहर में माइक्रो कंटेनमेंट की कुल संख्या 232 पर पहुंची। भूजना धारासभ्य नीमाबेन आचार्य ने कोरोना थयो छे। पोरबंदर सांसद रमेश धड़ूकना पुत्र नैमिष धड़ूक पण कोरोना संक्रमित तो धड़ूक परिवार नियम तोड़ने करी थी जन्माष्टमी उजवणी। कोरोना संक्रमित थया पछी गुजरात कांग्रेस पूर्व प्रमुख भरतसिंह सोलंकी हजू पण हॉस्पिटल में छे। कोरोना रिपोर्ट नेगेटिव परंतु फेफसा और किडनी पर थई छे गंभीर असर। हालनी तस्वीरों सामे आवता तमाम लोग चौंकी उठ्या। चौमासु सत्र में संसद में अलग प्रकार की तैयारी चाली रही है। राज्यसभा अध्यक्ष चौमासु सत्र माटे ऑगस्ट महीना तीजा सप्ताह सुधी संपूर्ण तैयारियों निर्देश आप्या छे तो राज्यसभा सचिवालय तरफ थी पण जाण करवामां आवी छे। संसदना कक्ष में 4 मोटी डिस्प्ले लगावामां आवशे। 4 गैलरी में 6 नानी स्क्रीन लगावामां आवशे। भारत में कोरोना वायरस केस की संख्या 25 लाख ने पार। एक दिवस में कोरोना 63,000 थी वधु नवा केस नोंधाया। 974 जेटला दर्दियों मृत्यु थया छे तो बीजी तरफ एक दिवस में 7.46 लाख कोरोना टेस्ट करवामां आव्या तो अत्यार सुधी में कोरोना टेस्टिंग की कुल संख्या 2.93 करोड़ ने पार थी छे। देश में 26,45,000 थी वधु कोरोना केस। कोरोना ने कारण 51,000 थी वधु लोकना मृत्यु। देश में 19,15,000 थी वधु दर्दियों कोरोना ने मात आपी। विश्व में 2,17,00,000 थी वधु कोरोना केस नोंधाया। कोरोना ने कारण 7,70,000 थी वधु लोकना मृत्यु। दुनिया में 1,44,00,000 थी वधु दर्दियों कोरोना ने मात आपी। कच्छना हरामी नाळा में पाकिस्तान की 4 बोट साथ एक घुसणखोर झड़पायो। बाकी घुसणखोर क्रीक खाड़ी में पाकिस्तान सरहदे भाग्या होना समाचार मळ्या। पकड़ायेला घुसणखोर ने बीएसएफे पूछपरछ शुरू करी। 15 ऑगस्ट बाद अमदावाद में तमाम रोड रस्ता पर मळी आव्या राष्ट्रध्वज। राग नामनी एनजीओए तमाम रोड रस्ता पर फरीने राष्ट्रध्वज ने इकट्ठा कर्या। राष्ट्रध्वज ने सन्मान साथ राखवानी जरूर छे। जो राष्ट्रध्वज नु सन्मान न जाळवी शकता हो तो बजार में मळता राष्ट्रध्वज ने खरीदवा न जोईए। तो रोकाईशु एक ब्रेक माटे। आप जोता रहो जी 24 कलाक। वेलकम बेक। पालनपुर सीटी में जती एसटी बसों रूट बंद कर रेलवे कॉरिडोर की कामगी ने ध्यान में राखी आ निर्णय ले। आज की कामगी अंगे 5 दिवस सुधी बंद रहे। अमदावाद डीसा रूट की एसटी मे मुसाफरो ने हालाकी भोगवानो वारो आवशे। टिकटॉक स्टार कीर्ति पटेल वधु एक वीडियो सामे आव्यो। लेडी डॉन भूरी साथ कीर्ति पटेले बनाव्यो वीडियो। वीडियो में मगज हटे तो बधाना बाप छीए तेम कीर्ति पटेले कह्युं। पोरबंदर खाते गईकाले मरीने प्रोडक्ट्स एक्सपोर्ट डेवलपमेंट ऑथोरिटीए खोली क्वालिटी कंट्रोल लेबोरेटरी।
बिहार विधानसभा चूंटणी पहला राजकारण गरमायु। बिहार ना उद्योग मंत्री श्याम रजक सोमवारे पोताना मंत्री पदे थी राजीनामु आपवाना हता, जो के ते पहला ज श्याम रजक ने जीडीयू माथी काढवामां आव्या। चीन मुद्दे केंद्र सरकार सतत घेरवानो प्रयत्न करी रहेला कांग्रेस नेता राहुल गांधीए फरी एक वार मोदी सरकार पर निशान साध्यू। कह्यू लद्दाख मामले भारत चीनी सरकारनो सामनो करता डरे छे। पीएम मोदी ने छोड़ीने देश में प्रत्येक व्यक्ति ने भारतीय सेना पर भरोसा छे। सुशांत सिंह राजपूत केस अंगे हजु सुधी कोई निराकरण नहीं आव्यू, जेने पगले करणी सेना सुशांत सिंह आत्महत्या मामले तपासनी मांग माटे दिल्ली में कैंडल मार्च योजी। दिल्ली में स्थित इंडिया गेट थी कैंडल मार्च शुरू करवामां आवी। एमएस धोनी निवृत्ति जाहिर करता केंद्रीय गृहमंत्री अमित शाह ट्वीट कर लख्यू के भारतीय क्रिकेट में अनोखा योगदान बदल महेंद्र सिंह धोनी आभार मानवा माटे हूँ पण विश्वभर लोग क्रिकेट चाहकों में सामेल छू। वर्ल्ड क्रिकेट तमारा हेलिकॉप्टर शॉट ने मिस करशे। महेंद्र सिंह धोनी आंतरराष्ट्रीय क्रिकेट में निवृत्ति लीधी है, त्यार पछी भाजपा वरिष्ठ नेता और राज्यसभा सांसद सुब्रमण्यम स्वामी धोनी ने राजकारण में आवानी ऑफर करी। सुब्रमण्यम स्वामी ट्वीट कर धोनी ने आमंत्रण आप्यू। झारखंडना मुख्यमंत्री हेमंत सोरेने बीसीसीआई समक्ष अपील करी। रांची में महेंद्र सिंह धोनी माटे फेरवेल मैच योजवानी अपील करी छे। कोरोनाना कारणे मैदान में धोनी नो विदाय न थई शक्यो, परंतु रांची में एक फेरवेल मैच नु आयोजन करवामां आवे। उत्तर प्रदेश ना लखीमपुर में एक चौंकावनारी घटना सामे आवी। 13 वर्षनी बाळकी पर गैंगरेप बाद पण हत्या करी देवामां आवी छे। बाळकीनो मृतदेह ईसानगर में खेतर में मिली आयो है, तो आ मामले पुलिस से बे आरोपी की धरपकड़ करी। आ मामले पुलिस से वधु तपास हाथ धरी। उत्तर प्रदेश ना लखीमपुर में बाळकी गैंगरेप बाब हत्या मामले समाजवादी पार्टी ना अध्यक्ष अखिलेश यादव योगी सरकार पर निशान साध्यू। तेमणे आरोप लगवाता कह्यू भाजप काल में उत्तर प्रदेश ना बाळको तेमज महिलाओं उत्पीड़न चरम पर आवी गयु छे। उत्तर प्रदेश ना बुलंद शहर में अकस्मात में विद्यार्थिनी नो मौत मामले पुलिस ने नवो खुलासो कर्यो। पुलिस नी तपास मुजब आरोपी बुलेट नु मॉडिफिकेशन कर्यु हतु, जेथी आरोपी पर शंका न रहे। आ मामले पुलिस से बे आरोपी नी धरपकड़ करी। उत्तर प्रदेश ना फिरोजाबाद में बिहार थी गुजरात जती डबल डेकर बस में लागी आग। बस में सवार 72 लोगों में एक व्यक्ति नु मौत, जारे बे व्यक्ति घायल थता सारवार हेठळ छे, तो अन्य पेसेंजरो सुरक्षित छे। पुलिस मुजब बस ड्राइवर साथे अथड़ाया बाद तेमा आग लागी हती। चेन्नई नी एक 5 वर्षनी बाळकी संजनाए तीरंदाजी रेकॉर्ड बनाव्यो छे। रोकाया वगर 13 मिनिट में 111 तीर चलाव्या। 15 सेकंड नी अपडाउन पोजिशन में पण करी बताव्यू। संजना नो आ रेकॉर्ड गिनीज बुक में दाखल थशे। उत्तर प्रदेश ना होमगार्ड मंत्री और पूर्व क्रिकेटर चेतन चौहान नु हृदय रोग ना हुमला थी मृत्यु। गुरुग्राम नी मेदांता हॉस्पिटल में इलाज चालतो हतो। मंत्री चेतन चौहान कोरोना थी पण संक्रमित हता। एक दिवस पहला तेमनी तबियत बगड़ी हती, तेमनी किडनी पण फेल हती। अमदावाद ना पॉप्युलर बिल्डर मोनांग पटेल अने तेना पिता रमण पटेल सामे फरियाद। पत्नी ने मार मारी त्रास गुजारवानी फरियाद छे। वस्त्रापुर पुलिस से तपास हाथ धरी। तो आ सादा समाचार में हाल बस आटलू ज। आप जोता रहो गुजरात नंबर 1 न्यूज चैनल Z24 कलाक। नमस्कार।